વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું ઓમના નિયમનો ઉપયોગ કરીને વાહકતા સ્મોલ સિકમાં અને વિદ્યુત પ્રહ ગણતા જે વચ્ચેનો સંબંધ રો અહીં આપણે શરૂઆતમાંથી કીધેલો છે કે ઓમના નિયમનો ઉપયોગ કરીને તો ઓમનો નિયમ આપણને બધાને ખબર છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર જ્યાં વી એ વોલ્ટેજ આઈ એ વિદ્યુત પ્રોહ અને આર એ અવરોધ છે તો હવે અવરોધનું સ્તર આપણને ખબર છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ હવે આપણને ખબર છે જે આપણે સૂત્રમાં લાવવાનું છે તો આઈ બાય એ યાને કે વિદ્યુત પ્રવાહ ભાગ્યા ક્ષેત્રપટ એટલે થઈ જશે જે રો એલ હવે વી આપણને ખબર છે કે વોલ્ટેજ વી વિદ્યુત ક્ષેત્ર ઈ અને અંતર એલ વચ્ચેનું સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડી યા તો વી ઇઝ ઇક્વલ ટુ ઇ એલ તો અહીંથી અંતર અંતર કેન્સલ થઈ જશે કે એ થઈ હશે ઈઝ ઇક્વલ ટુ જે રો જ્યાં રો એ શું છે અવરોધકતા છે તો જે ઇઝ ઇક્વલ ટુ ઈ ના છેદમાં રો ને કે બીજું ચિત્રના છેદમાં અવરોધકતા હવે જોજો અવરોધતા વન ઓપન અવરોધકતા અવરોધકતાનું ઊંધું થઈ જશે વાહકતા જેને દર્શાવે છે સો આ થઈ ગયું જે ಅಿಗ್ಮ ವಚೇನು ಸಂಬಂಧ ಸೂತ್ರ ಜೆ ಇಕ್ವಲ್ು ಸಿಗಮ